तो मेहसणा नो निर्माणाधीन ब्रिज बनता पहला ज नम्यो छे। मेहसणा ऊंचा हाईवे पर रूपेण नदी पर नो आ ब्रिज नम्यो। ब्रिजनी कामगीरी पूरी थाय ते पहला ज आ घटना बनी छे। कांग्रेसे ब्रिज बनावनार सामे सवालो उभा कर्या। सोनेरीपुरा पाटिया पासेनो आ ब्रिज नम्यो छे। कांग्रेस पूर्व प्रमुख भौतिक भट्टे आ अंगेनी रजूआत करी छे। ब्रिज मामले पगला लेवामां नहीं आवे तो आंदोलननी चीमकी उच्चारी छे। अगाउ पण आज कंस्ट्रक्शन कंपनी नो कार्यरत ब्रिज तूटी गयो हतो। तो निर्माणाधीन ब्रिज बनता पहला ज नम्यो छे। मेहसणाना ऊंचा हाईवे पर रूपेण नदी पर नो आ ब्रिज नम्यो छे। तेजस अमारी साथे फूल लाइन पर जोड़ाई गया छे। तेजस, हजू तो निर्माण थई रह्यु छे ने ब्रिज ए पहला ज नमी पड्यो छे, कोई नुकसान कोई जान हानि थई छे खरी? बिल्कुल दीक्षिता, मेहसणा थी पालनपुर नो जे 6 लेन रोड हाल में बनी रह्यो छे, जेनुं काम चालू छे। त्यारे तेने लईने जे मेहसणा थी ऊंझा रोड पर जे सोनेरपुरा गाम आव्युं छे तेना पाटिया पासे एक ब्रिज नवीन ब्रिज नुं जे छे ते काम चालू हतुं, परंतु कही शकाय के रूपेण नदी पर जे ब्रिज नवीन जे बनावामां आव्युं छे बनता जे शुरू कर्या पहेला जे छे ते झूकी गयो होवानुं हालमां सामे आवी रह्युं छे। ब्रिज जे नमी जता हालमां तो कोंग्रेसના પૂર્વ પ્રમુખ જે ભૌતિક ભટ્ટ છે તેમણે જે છે તે આ મુદ્દે ઉપર રજૂઆત કરી છે કે આ જે કંપની જે છે તે આ બ્રિજ બનાવી રહી છે, જે પ્રકારનું જે આ કામ કરી રહી છે તેને જે છે તે અગાઉ પણ જે છે તે તેના કામના કારણે જે છે તે વિવાદમાં આવી રહી છે। અગાઉ પણ તેના કરેલા કામમાં જે બ્રિજ જે છે તે તૂટી પડવાની પણ જે છે તે ઘટના સામે આવી છે, તે પ્રકારની લેખિત રજૂઆત કરી છે અને જો યોગ્ય પગલાં જે આ બ્રિજ બનાવનાર કંપની સામે લઈ લેવામાં આવે તો અગાઉ સમજ છે આ ઉગ્ર આંદોલનની ચીમકી પણ જે છે તે ઉચ્ચારવામાં આવી છે। बिल्कुल आभार तेजस समग्र विगत बदल। तो निर्माणाधीन आ ब्रिज छे ने अचानक ज नमी पड्यो हतो तेने लईने कांग्रेस अनेक सवालो उभा कर्या छे, कारण के जे कंपनी छे आ ब्रिज नुं कामकाज संभाळी रही छे अगाउ पण विवादमां आवी हती। तो आ दृश्यो आप जोई शको छो, हजी जूनो होय घणा वर्षो थई गया होय अने ब्रिजनी आ परिस्थिति होय तो समजी शकाय, परंतु आ जे ब्रिज छे ते हजु निर्माण थई रह्यो छे ने पहेला ज नमी पड्यो छे। सवालो अनेक थई रह्या छे, कया प्रकारनो मटीरियल तेमां यूज करवामां आवी रह्यो छे अने जे कंपनीने कॉन्ट्राक्ट આપવામાં આવ્યો છે તે કંપની પર પહેલા પણ વિવાદમાં આવી ચૂકી હતી। તો આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, રૂપણ નદી પરનો આ બ્રિજ છે કે જે બનાવવા હજુ તો નિર્માણ પામી રહ્યો છે અને તે પહેલા જ આ બ્રિજ નમી પડ્યો, તૂટી ગયો હતો। અગાઉ પણ આ જ બ્રિજનું કામકાજ જે થઈ રહ્યું હતું, મહેસાણા ઊંચા હાઈવે પર રૂપેણ નદી પરનો બ્રિજ નમ્યો, બ્રિજની કામગીરી પૂરી થાય તે પહેલા જ આ ઘટના। તો શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટ કે જેઓએ રજૂઆત કરી છે તેઓ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ભૌતિકભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। અને જે નિર્માણાધીન બ્રિજ છે જે નમી પડ્યો છે, હજી તો જૂનો બ્રિજ હોય તો આપણે સમજી શકીએ કે આ પ્રકારની ઘટનાઓ બને, પરંતુ હજુ તો નિર્માણ થઈ રહ્યું છે આ બ્રિજનું। આમાં એવું છે કે આ જે કંપની છે રંજીત ડેવલપર, એ કંપનીનો અમદાવાદમાં પણ બ્રિજ તાજેતરમાં તૂટી પડ્યો છે। મહેસાણામાં બાયપાસ પર પણ બ્રિજ બનાવ્યો હતો, એ પણ 6 મહિના પહેલા તૂટી પડ્યો હતો અને તાજેતરમાં આ બ્રિજ તૂટી પડ્યો છે। એટલે મેં સરકારથી અને વિશ્વ બેંક જે બેંકના નાણાથી આ બની રહ્યો છે બ્રિજ, એમાં લેખિત મેં માંગણી કરી છે કે તમે જે આવી આવી કંપની હોય જે નિર્માણ કરતી હોય અને વારે ઘડીએ એના બ્રિજ તૂટી જતા હોય તો કયા ભારતીય જનતા પાર્ટીના નેતાની આ કોપ કરેલી કંપની છે જેને વારે ઘડીએ તમે આવો ભ્રષ્ટાચાર કરવાનો અને પ્રજા સાથે છેડા કરવાનો સમય ફાળવો છો અને કામ આપો છો? એક તો પૈસા જઈ રહ્યા છે, સમય જઈ રહ્યો છે અને સાથે સાથે આ પ્રકારની વસ્તુઓ સામે આવી રહી છે। જો એકવાર કંપની વિવાદમાં આવી હોય તો બીજી વાર તેને કોન્ટ્રાક્ટ શા માટે આપ્યો? હા, મારી વાત એ જ છે કે જે કંપનીનો અમદાવાદમાં તાજેતરમાં બ્રિજ તૂટી ગયો, મહેસાણાથી બહુચરાજીનો રોડ 1 વર્ષમાં તૂટી ગયો, મહેસાણા બાયપાસ ઉપરનો બ્રિજ તૂટી ગયો અને તાજેતરમાં રૂપેણ નદી ઉપર બનેલો બ્રિજ તૂટી ગયો, અત્યારે મહેસાણાથી પાલનપુરનો રોડ પણ આ જ કંપની બનાવી રહી છે, તો શા માટે આવી કંપનીને સરકાર વારે ઘડીએ કામ આપી રહી છે? જો ગુજરાતમાં અન્ય કંપનીઓ નથી અને કયા ભારતીય જનતા પાર્ટીના નેતાની આ કંપની છે જેને વારે ઘડીએ આવી ભૂલો હોવા છતાં પણ વારે ઘડીએ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે? ભૌતિકભાઈ, આપની ધ્યાને આ વાત આવી છે, આપે શું રજૂઆત કરી છે આ બાબતને લઈને? મેં આના બાબતે મહેસાણા કલેક્ટર શ્રી ને રોડ એન્ડ ડેવલપમેન્ટ વિભાગને લેખિત કર્યું છે કે સોમવાર સુધીમાં તમે શું પગલાં લેવાના છો એ મને જણાવો,
નતમ મારે પ્રજાના હિત ખાતર અને ગુજરાતની પ્રજા ખાતર આંદોલનનો માર્ગ અને નામદાર હાઈકોર્ટનો દ્વાર ખખડાવવો પડશે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સવાલો અનેક થઈ રહ્યા છે. જો એકવાર કંપની વિવાદમાં આવી હોય તો તેને શા માટે ફરી એકવાર આ પ્રકારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો? બ્રિજ બનાવવામાં કોની બેદરકારી સૌથી મોટો સવાલ. કેમ એક જ કંપનીને અપાય છે કોન્ટ્રાક્ટ? કેમ વારંવાર આ જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે? મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ? ક્યારે થશે આ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી? જે રીતે વાતચીત કરવામાં આવી અને તેમણે વાતચીત કરી, ભૌતિક ભટ્ટ અમારી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે અમે આ બાબતે વાતચીત કરી છે અને તેમની સામે પગલાં ભરવાની પણ કહેવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી આ પ્રકારની લાલિયાવાડી ચાલતી રહેશે?